કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે જેલોમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરુષ કેદીઓ અને મહિલા કેદીઓ તેમના કુટુંબીજનો સાથે ખુશહાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે 15 દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતો મુજબ અને જામીન લઈને પેરોલ મંજૂર કરવાની સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરાયેલ હતો. કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે જેલોમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરૂષ કેદીઓ અને મહિલા કેદીઓ તેના કુટુંબીજનો સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે 15 દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતો મુજબ અને જામીન લઈને પેરોલ મંજૂર કરવાનો સરકાર ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરેલું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલના પાત્રતા ધરાવતા કુલ 5 કેદીઓને આજે તારીખ 23/10/2022 રોજ 15 દિન માટે પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતા. આ જેલ મુક્ત થયેલ કેદીઓને પણ દિવાળીનો તહેવાર પોતાના કુટુંબીજનો સાથે ઉજવવાનો લાભ મળતા આ 5 કેદીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારશ્રી દ્વારા કેદીઓના 60 વર્ષથી તેથી વધુ ઉંમરના કેદીઓને દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે કલેક્ટર સાહેબ દ્વારા 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવેલ છે અને કેદીઓમાં આજે ખુશીની લાગણી અનુભવે છે અને આજ રોજ 15 દિવસ માટે જેલમુક્ત કરેલ છે. જય હિન્દ. 5 જેટલા કેદીઓ છે પાકા કામના, 60 વર્ષથી તેથી વધુ ઉંમરના. હું ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખડ ગામનો રહેવાસી છું. હું 302ના કિશનંદર આજીવન કેદની સજા ભોગવેલું છે. લગભગ મને 16મું વર્ષ ચાલે છે. વર્ષોથી ગુજરાત સરકાર તરફથી દિવાળી પ્રસંગે અમને છોડવામાં આવે સિનિયર સિટીઝનને, એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સભાર સાહેબ છે, બીજા કર્મચારીઓ છે, એ અમારી રજા માટે ખૂબ મહેનત કરે, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. એટલું મારું કહેવું છે.